वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग बाणुमो बाबरा गामनी भागोळमां भगवान श्रीहरिने मळवा माटे आतुर बनेला अधीरा बनेला गढपुरवासी दरबारो एभल बापू वगैरे आव्या छे। महाराजने समाचार मळ्या, महाराजे अश्व दोड़ाव्यो छे भगवानने मळवा। भक्तो आतुर छे અને ભક્તોને મળવા ભગવાન આતુર છે। અદ્ભુત મિલન છે, અલૌકિક મહારાજની આ બધી વાતો છે। આવો મહારાજે દરબારોને મળીને કલ્યાણની અદ્ભુત વાત કરી એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। શ્રી હરિ થોરે દૂરહી જબ ગયે જે હિવાર સમીપ આયે સો દોર કર अश्व से देह दिए डार। श्री हरि थोरे दूर हे जब गए जेहिवार समीप आए सो दूर कर अश्व से देह दिए डार। श्री हरि अश्व ऊपर विराजमान थई सामे दौड़िया छे। जारे थोड़े दूर गया ત્યાં તો સામેથી આવનારા દરબારોએ જોયું, અરે મહારાજ અમને દર્શન કરવા આપવા માટે પધારી રહ્યા છે। ત્યાં તો દરબારો દોડીને પાસે આવી ગયા, દંડવત કરવા માટે ઘોડા ઉપરથી શરીરનો જાણે કે ઘા કર્યો એમ ઘોડા ઉપરથી ધપ દઈને બધા જમીન ઉપર પડ્યા। શ્રીહરિ હા 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 એમ બોલતા રહ્યા। બધા દરબારો દંડવત કરવા લાગ્યા। શ્રીહરિ તરત અશ્વ ઉપરથી ઉતરી ગયા, દરબારોને આદરભાવ આપ્યો। દરબારો બધા આવીને શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા। વિયોગના સંતાપથી બળતા તેઓને શ્રીહરિ બાથમાં લઈને ભેટી પડ્યા। સહુ મળી રહ્યા ત્યારે શ્રીહરિ અશ્વ ઉપર બેઠા। અનંત ભુવનોના નાથ શ્રીહરિ તે સવારીની આગળ ચાલતા થયા। ભગવાન સ્વામિનારાયણ પોતે ભગવાન છે, તેમ છતાં ભગવાન સ્વામિનારાયણનો એક સદગુણ જેના વિશે સાહિત્યમાં ઘણું બધું લખાયું છે, નાનામાં નાના સંત અને ભક્ત પ્રત્યે ભગવાન શ્રીહરિનો અપાર પ્રેમ રહ્યો છે। ઇતિહાસમાં આવી ઘટનાઓ દાદા સાંભળવા મળે છે। તમે જુઓ, દરબારો મહારાજના દર્શન કરવા આવે, પોતે ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, આલોકની દ્રષ્ટિએ રામાનંદ સ્વામીએ જેમને ગાદી ઉપર બેસાડ્યા છે એવા ધર્મ ધુરંધર છે, આચાર્ય છે, આચાર્યનો પ્રોટોકોલ હોય, કેવો પ્રોટોકોલ હોય, કોઈ આવે ને તો પણ ગાદી ઉપરથી ઊભા ન થઈ શકે, પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના બધા પ્રોટોકોલ તોડી નાખ્યા છે। સંતો આવતા હોય, મહારાજને સમાચાર મળે, મહારાજ દોડીને સામે જાય, હજી સંતો દંડવત કરે એના પહેલા તો ભગવાન સ્વામિનારાયણ દંડવત કરે, સાધુને દંડવત કરે, સાધુના ચરણ ધોયા, સંતોની આરતી ઉતારી, કોણે
ભગવાન સ્વામિનારાયણ. અરે એટલું જ નહીં, સંતોના ચરણ ધોઈ એ ચરણ રજવાળું પાણી મહારાજે પીધું છે. બોલો, પોતાનું ભગવાન પણ એક બાજુ મૂકી દીધું. તમને ને મને કલ્યાણનો સાચો માર્ગ બતાવ્યો. કયો માર્ગ? સાચા સંત મળે, સાચા ભક્ત મળે, એની આગળ જો આપણું હૈયું દ્રવીભૂત નથી થતું તો ગમે એટલી ભગવાનની વાતો કરીશું ને તો પણ એ ભગવાન નથી મળવાના. સંતો પ્રત્યે અપાર ભાવ હતો, એવો જ ભક્તો પ્રત્યે. ખલીલ જિબ્રાન એનું એક વિધાન છે કે સમાજમાં નાના માણસ મોટા માણસને આદર આપે અને મોટા માણસ નાના માણસને પ્રેમ આપે તો મોટા ભાગના પ્રશ્નો ઉકલી જાય. મોટા માણસ નાના માણસને શું આપે? પ્રેમ આપે, મીઠો આવકાર આપે, મીઠાશથી વાત કરે, પોતાનો અહંકાર પોતાનો ગર્વ એક બાજુ કરીને વાત કરે તો પ્રશ્ન ન સર્જાય. દાદા, મોટા માણસ કથા સાંભળનારા બધા માણસોએ આ વાત લખવા જેવી છે, યાદ રાખવા જેવી છે, સમજવા જેવી છે. તમે તમારા ઘરના પ્રશ્નમાં જોજો, તમે તમારા બિઝનેસના પ્રશ્નમાં જોજો, તમે તમારા ઇન્ડિયાના રિલેટિવ સાથેના પ્રશ્નમાં જોજો. હું તો અનુભવી ચૂક્યો છું હરિભક્તોની વાતો દ્વારા, એટલે કહું છું. મોટા માણસ હોય તેણે નાનાને પ્રેમ આપવો, ગમે તેવા હોય, એના સ્વભાવ ગમે તેવા હોય, એની રુચિ ગમે તેવી હોય, પણ આ સૂત્ર યાદ રાખો. મોટા માણસ નાનાને પ્રેમ આપે અને નાના માણસ મોટા હોય તેને આદર આપે તો મોટા ભાગના પ્રશ્નો ઉકલી જાય. ઓલ ક્વેશ્ચન્સ આર સોલ્વડ, રાઈટ? બધા પ્રશ્નોનો આન્સર મળી ગયો. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન દ્વારા આ કાર્ય કરી બતાવ્યું છે. એક નાનો બાળક નારાજ થાય એ પણ મહારાજને નહોતું ગમતું. આટલી હદ સુધી કોમળતા ભગવાન શ્રીહરિના સ્વભાવમાં દેખાતી હતી. આપણા અનેક શાસ્ત્રોમાં એ નોંધાયું છે. આવા પ્રભુ હોય, આવો એનો અપાર પ્રેમ હોય, જાણે કે પ્રેમનો સાગર હોય, ત્યાં તો પછી જોવાનું શું? હજારો નહીં, લાખોના લાખો સંતો ભક્તો એ પુરુષોત્તમને માટે સમર્પિત થઈ ગયા. કારણ કે પ્રભુ એવા હતા, એ પ્રેમનો સાગર હતો. દુનિયાભરની સરિતાઓ જેમાં સમાઈ જાય એનું નામ સાગર, અને આટલી સરિતાઓ સમાયા બાદ પણ જે છલકાય નહીં એનું નામ સાગર. એ પુરુષોત્તમ નારાયણના ગુણો, ભગવાન તો ભગવાન છે પણ ભગવાન જેવા મોટા પુરુષોના ગુણો હોય છે. ભગવાનના સદગુણો જીવ પ્રાણી માત્રને પ્રેરક છે કે આવા સદગુણ જેના જીવનમાં આવે એને ભગવાન મોટાઈ આપે છે, એના જીવનમાં મોટાઈ શોભે છે, એના જીવનમાં મોટાઈ પચે છે. મહારાજ આગળ ચાલ્યા છે, દરબારો પાછળ ચાલ્યા છે. સુશોભિત પ્રકારનું સોનેરી છત્ર શ્રીહરિના મસ્તક ઉપર ધારેલું હતું. સોનેરી સાજથી શણગારેલા અશ્વ ઉપર શ્રીહરિ બેઠા હતા. શ્રીહરિએ શરીર ઉપર સોનેરી વસ્ત્ર પહેર્યા હતા. ભારે કિંમતી સોનાના ઘરેણા પણ પહેર્યા હતા. એક હાથમાં સુવર્ણની છડી ધારણ કરી હતી, બીજા હાથમાં ઘોડાની લગામ ગ્રહણ કરી હતી. દરબાર એભલ ખાચર અને જીવા ખાચર બંને શ્રીહરિની સમીપે ચાલતા હતા. શ્રીહરિની આગળના ભાગમાં છડીદાર સોનાની છડી હાથમાં લઈને છડી પુકારતો હતો. ધર્મ ધુરંધર જય મહારાજા, ધર્મ ધુરંધર જય મહારાજા, પ્રગટ ભયે હો મોક્ષ હિ કાજા, પ્રગટ ભયે હો મોક્ષ હિ કાજા. એસે શબ્દ મુખ કરત ઉચારા, એસે શબ્દ મુખ કરત ઉચારા, આવત ભયે જીહા કીન ઉતારા. ધર્મ ધુરંધર જય મહારાજા. છડીદાર છડી પુકારે છે, જય હો જય હો, હે ધર્મ ધુરંધર, હે મહારાજ આપનો જય હો.
જીવોના કલ્યાણ માટે આપ પ્રગટ થયા છો. આવા શબ્દને મુખથી બોલતો જાય છે. ભગવાન શ્રીહરિનો જ્યાં ઉતારો છે ત્યાં સુધી સંઘ આવ્યો છે. એક સોનેરી પલંગ બિછાવ્યો હતો. શ્રીહરિ આવીને તેના ઉપર બેઠા. દરબારો બધા શ્રીહરિની સમીપે આવીને બેઠા. શ્રીહરિને નિરખીને સહુના ચહેરા ઉપર હરખ છવાઈ ગયો હતો. જેટલા દરબારો હતા તે સહુને પ્રેમથી શ્રીહરિએ ફૂલના હાર પહેરાવ્યા. ભગવાનની ઉદારતા તમે જુઓ, ભગવાનની કરુણા તમે જુઓ, પુરુષોત્તમ નારાયણનો પ્રેમ તમે જુઓ, ત્યારે દરબાર એ ભલખાચર અને જીવા ખાચર બંનેએ શ્રીહરિને કહ્યું, અમે આપના સમાચાર કોઈ આવતા જતા હોય તેમને વારંવાર સવાર બપોર અને સાંજ પૂછતા રહેતા. કોઈ આપના દર્શન કરીને હરિભક્તો આવતા તેઓ અમને તરત સમાચાર કહેતા. જે દિવસ આપની ખબર આવે તે દિવસ અંતરમાં ઘણો આનંદ થતો, પણ તે પછી જ્યાં સુધી બીજા સમાચાર ન આવે ત્યાં સુધી અંતરમાં સંતાપ રહ્યા કરતો. એમ વાટ જોતા જોતા 5 મહિના થઈ ગયા. એ 5 મહિના જાણે કે 5 વર્ષ જેવા લાગ્યા. આજ દર્શન દઈને અમારી પ્યાસને હે પ્રભુ આપે મીટાવી છે. હવે અમને આપના વિના ક્યાંય ગમતું નથી. અંતર ઉદાસ રહે છે. ખાવું પીવું ઓઢવું પહેરવું આ બધામાંથી અમને રસ ટળી ગયો છે. પ્રેમના 2 સ્વભાવ છે, એક સંયોગ અને એક વિયોગ. સંયોગમાં પ્રેમ જન્મે છે અને વિયોગમાં પ્રેમ પરિપક્વ થાય છે, એટલે કે પાકે છે. કેરીનો જન્મ આંબા ઉપર છે, પણ કેરી પાકે તો જ ગરમી પડે, તો સમજો છો ને. સાથે રહેવાથી સાથે બેસવાથી પ્રેમ છે એવું લાગે છે, પણ ઘણી વાર એ પ્રેમ ખોટો પણ નીકળે, છેતરામણો પણ નીકળે. પ્રેમનો જન્મ સંયોગમાં થાય છે, પણ પ્રેમ વિયોગમાં પરિપક્વ થાય છે, એટલે કે પાકે છે. મહારાજે સંતો ભક્તોની કસોટી કરી. કેવી? પૂજ્યપાદ ગુરુજીએ બ્રહ્માનંદ સ્વામીની કથા હમણાં જ પધાર્યા ત્યારે વાત કરી હતી. મહારાજે એવું પ્રકરણ ચલાવેલું, સંતોએ પણ અમારી આજ્ઞા વિના દર્શન કરવા આવવું નહીં. 4-4, 5-5, 6-6, 8-8 મહિના વીતી જતા અરે બ્રહ્માનંદ સ્વામીના શરીરના રૂવાડે રૂવાડે લોહીના ટસિયા ફૂટી ગયા. આવી સંતોની વિરહ અવસ્થા થઈ છે. અરે આપણા પ્રેમાનંદ સ્વામી તો એમ કહી શકાય, સ્વામીની આંખમાંથી આંસુ સુકાણા જ નથી. કદાચ પ્રેમાનંદ સ્વામીના આંસુને જો ભેગા કર્યા હોય ને તો એક મોટું સરોવર કે મોટું સાગર ભરાઈને આટલા આંસુ સ્વામીની આંખમાંથી સર્યા હશે. કોઈ રાત એવી વીતી નથી ભગવાનના દર્શન થોડી વાર બંધ થાય અને પ્રેમાનંદ સ્વામી રડી પડે. એ પંથ પિયા પરદેશે કો થાળી અટર્યા હે રે રે, પંથ પિયા પરદેશે કો. પતિ પરદેશ જાય, પતિના પ્રેમમાં પાગલ બનેલી પત્ની વિરહાતુર બનીને આખો દિવસ રસ્તા સામે નજર કરીને બેઠી રહે. આવી વિરહ અવસ્થાનું પ્રેમાનંદ સ્વામી આ પદમાં વર્ણન કરે છે. પંથ પિયા પરદેશે કો થાળી અટર્યા હે રે રે, સુંદર શ્રી ઘન શ્યામ નામ કે એક પદ માલા ફેરે રે, સુંદર શ્રી ઘન શ્યામ નામ કી એક પદ માલા ફેરે રે, નૈનન નીર ધીર ધરિ ચિતવતી ચરણ ચિહ્ન પિયા તેરે રે.
પ્રેમાનંદ સ્વામીની પ્રેમ ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચતી ત્યારે સ્વામીના શબ્દો એમ કહી શકાય આંસુથી નહીં લોહીથી ખરડાઈ જતા, બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મસખી બની જતા, મુક્તાનંદ સ્વામી જે દિન માં દર્શન નવ પામું રે તે દિન વીતે રોઈને રે મારા નેણા ઠરે છે જોઈને. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે છે, ઘણી વાર, દુર્ભાગી આ જગતના જીવને જગતની તુચ્છ વસ્તુમાં, તુચ્છ પદાર્થોમાં, તુચ્છ માણસોમાં પ્રેમ થાય છે, પણ ક્યારેય એવો પ્રેમ ભગવાનમાં નથી થયો. શું આપણને ભગવાનની મૂર્તિ યાદ આવે અને ક્યારે રડવું આવે છે? મહારાજ કે મહારાજના એકાંતિક સંતોના દર્શન ન કરી શક્યા હોય આપણને દુઃખ થયું છે? ક્યારેક ક્યારેક એમ લાગે પ્રેમની વાત કરવી જુદી વસ્તુ છે, પણ પ્રેમ જીવનમાં આવવો ને. પોથી પઢકર જગમુવા પંડિત ભયાન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. ભગવાન સ્વામિનારાયણે એવી મોહની લગાડી હતી, સંતો ભક્તોના ચિત્તને એવા ખેંચ્યા હતા. અરે શ્રીજી મહારાજના થોડી વાર દર્શન ન થાય ને આપણે જાણીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ બહેનોની સભામાં દર્શન આપવા માટે ગયેલા, સંતોને મહારાજના દર્શન ન થયા, સંતો પોઢવા માટે ગયા. એક નાના સંત ગુણાતીતાનંદ સ્વામી એનું નામ વિરહાતુર બન્યા કે આજે મહારાજના દર્શન ન થયા? ધોધમાર વરસાદ પડતો હતો, એ વરસતા વરસાદમાં ગુણાતીતાનંદ સ્વામી ઊભા રહ્યા એટલા માટે કે શ્રીજી મહારાજ દરબારગઢમાંથી નીકળશે ને અક્ષરવરડીમાં જશે એટલે આ રસ્તેથી જ જશે, મહારાજ નીકળશે ને તો મને દર્શન થઈ જાય, પછી સુવા જાઓ. આખી રાત વરસતા વરસાદમાં ગુણાતીતાનંદ સ્વામી એક મહારાજના દર્શન માટે ઊભા રહ્યા. વિચારો તમે, જગતમાં આવો પ્રેમ ક્યાંય જાણવા પણ મળે? મુક્તાનંદ સ્વામી રાત્રે બાથરૂમ જવા માટે ઊભા થાય, સ્વામીએ જોયું અંધારામાં વરસાદમાં કોઈ સંત ઊભા છે, પૂછ્યું, ખબર પડી કોણ છે, શા માટે ઊભા છો જાણ્યું, મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ભાવ થયો. સાધુ નાના છે પણ એની સમજણ કેટલી મોટી છે, એ મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સદગુરુનો અતિ મોટો રાજીપો હતો ને, એટલે જ મહારાજના સમયના એ નાના સંત ગુણાતીતાનંદ સ્વામી અત્યારના સમયના એક મહાન સમર્થ સદગુરુ સંત ગુણાતીતાનંદ સ્વામી આપણે જાણીએ છીએ. આપણને દર્શન ન થાય, હવે તો દર્શનની ક્યાં વાત કરો, આપણે તો મંદિરમાં આવીએ છીએ તો એ કેવા દર્શન કરીએ, થોડું વિચારી લઈએ. વચનામૃતમાં મહારાજે આટલો બધો ક્રોધ કોઈ વખત નથી કર્યો. ક્યાં કર્યો? ખિસકોલી બોલે અને પૂછડું ઊંચું કરે, એમ આ જીવ એવો છે, ભગવાનના દર્શન કરવા આવે ત્યાં પણ બીજી આસપાસ વસ્તુ શું પડી છે એના દર્શન કરે. ત્યારે મહારાજ એમ કહે, અમને એટલો બધો ક્રોધ આવે છે, આ તો સાધુ થયા, સાધુ દાવો છે, બાકી મૂર્તિમાંથી પ્રગટ થઈને તાડન કરીએ, આવો શબ્દ મહારાજે વાપર્યો. આ તાડન શબ્દ સંસ્કૃતમાં છે, એનો સીધો દેશી અર્થ શું થાય? એક ધોલ મારી દે. આટલો ક્રોધ મહારાજે ક્યારેય નથી કર્યો. અને જો આ વચનામૃતના શબ્દ અત્યારે જોવામાં આવે ને તો લગભગ બધા ધોલ ખાવાના અધિકારી. મને આનંદ થાય એટલા માટે, ભીખુદાદા ઘનશ્યામ દાદા, મેં બંને દાદાઓને ઘણી વાર જોયા છે, આસિદ ભગત વખાણવા માટે નથી કહેતો. અહીંયા 9 વાગે સંતો બધા ધૂન વગેરે કરી થાળમાં જતા રહે, બે દાદાઓ એકલા હોય, પછી દાદા ઊભા ઊભા અહીંયા કીર્તન ગાતા હોય. ઘણી વાર મેં જોયું છે, એકવાર નહીં, બે વાર નહીં, ઘણી વાર, કારણ કે નીચે આવીએ, કીર્તન ગાતા ગાતા રડતા હોય મહારાજ પાસે. મેનપુરાવાળા ભરતભાઈ નાચતા હોય,
કીર્તન ગાતા હોય અને અચાનક રડી પડે, બોલો, અચાનક એવું મોટું એના હૃદયમાંથી આમ ફાળ પડી જાય, ધ્રુસકો નીકળી જાય, આ પ્રેમના સ્વભાવ છે. જ્યારે પ્રેમ જાગે ને ત્યારે ભગવાનની આગળ, ભગવાનના સંતની આગળ એ ઓગળી જાય છે. પ્રેમનું એક ગરમી છે, પ્રેમનો એક તાપ છે, થીજેલું પાણી ગરમી લાગતાની સાથે ઓગળવા લાગે ને એમ હૃદયમાં થીજેલું અભિમાન, અહંકાર, હુંપણું, મોટાઈ, બધી જ વસ્તુ જ્યારે પ્રેમ જાગે છે ને દાદા, ત્યારે બધી વસ્તુ ઓગળી જાય છે. પ્રેમ એક એવી અગ્નિ છે, એમાં પાપ માત્ર બળી જાય છે, પણ સાચો પ્રેમ પરમાત્મામાં થાય તો. એટલે તો સ્નેહગીતામાં સ્વામીએ લખ્યું, એક ભગવાનમાં સાચો પ્રેમ થયો ને તો બીજા કોઈ સાધનની જરૂર નથી. એ ગોપિકાઓ જેવો પ્રેમ હોવો જોઈએ, એ પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવો પ્રેમ હોવો જોઈએ, જીવુબા કે લાડુબા જેવો પ્રેમ હોવો જોઈએ. સવાલ ત્યાં આવે, ભગવાનમાં પ્રેમ કેવી રીતે થાય? તો આજે સાગરમાં આગળ આવવાનું છે એટલે એની ચોખવટ નથી કરતો. ભગવાનમાં પ્રેમ કરવો એ આપણી બધી સાધનાનું ફળ છે. હું કથા કરું પણ ભગવાનમાં જો હેત ન થાય તો આ કરેલી કથા એ વ્યથા જ છે દાદા. તમે સાંભળો પણ સાંભળ્યા પછી ભગવાનમાં હેત ન થાય તો. આજે સાગરની કથામાં એવી સુંદર વાત આવવાની છે એટલે એ પ્રશ્નનો જવાબ આપણે આગળ. ગઢપુરવાસી એભલ બાપુ વગેરે ભગવાનના દર્શનથી અતિ પ્રસન્ન થયા. જાણે કે 5 દિવસના ભૂખ્યા માણસને 55 પકવાન મળે અને આનંદ થાય એવો આનંદ દરબારોને થયો. 5 મહિના પછી દર્શન થયા. દરબારો વાત કરે છે, હે પ્રભુ, કેટલાક લોકો ભક્તના જેવો વેશ રાખે પણ ભક્તિ તો ધન અને નારીની જ કરે. મહારાજા, દુનિયા બહુ વિચિત્ર છે, દેખાય છે જુદું અને વાસ્તવિકતા છે જુદી. આ દુનિયા એટલી બધી છેતરામણી છે, માયાની જાળ એવી ફેલાવી છે કે ડગલે ને પગલે આપણને એમ થાય કે આ સાચું હશે કે ખોટું હશે. સાંભળજો હવે દરબારોની અનુભવની વાત છે મહારાજ. ઘણાક લોકો ભક્તના જેવો વેશ રાખે પણ ભક્તિ તો ધન અને નારીની જ કરે. એટલે કે ધન મેળવવા માટે, નારી મેળવવા માટે જ ભક્તિ કરતા હોય, ભગવાનને મેળવવા માટે નહીં. મુખ મેં રામ, બગલ મેં છુરી, વાત વાતમાં ભગવાનનું નામ હોય અને કામ પોતાનું કરતો હોય, સ્વાર્થ પોતાનો સિદ્ધ કરતો હોય, દર્શન નારાયણ ના કરે અને માગે કોણ? બાજુવાળા લક્ષ્મીજી. દુનિયા તેને સમજી શકતી નથી. અને આવા ઢોંગી પાખંડી હોય એને તો પીર સમજીને મોટું સન્માન આપે છે. અમારા આ વિસ્તારમાં 2-4 પીર આવા છે. પૂજ્યપાદ ગુરુજી 13.5 ભગવાનની વાત કરે છે ને, એ સમયમાં શ્રીજી મહારાજના સમકાલીન કાઠિયાવાડમાં 2-3 જાયગાઓ હતી, જગ્યાઓ હતી જેના મહંતને લોકો ભગવાન માનતા હતા. એ સમયમાં બહુ મોટી આ પાખંડની બધી વાતો છે. ઇનડાયરેક્ટલી વાત કરે છે, આ વિસ્તારમાં એવા 2-4 પીર છે, તેઓ સદાવ્રત આપતા રહે છે, સારું કામ તો કરે ને થોડું ઘણું. તેથી જગતના લોકોને તે અતિ પ્યારા લાગે છે એટલે તેઓ તેને ખૂબ અન્ન આપે છે. આ દુનિયામાં જે અન્ન આપે છે તેને લોકો અન્નદાતા કહે છે. કોઈ ઊંચ કે નીચ જાતિ દેખતા જ નથી. જે અન્ન આપે તે જ ઊંચી નાત કહેવાય છે, તેની કોઈ નિંદા પણ ન કરે. વિપ્રો અને અંત્યજો સહુ સાથે ફરે છે. કરોડો મનુષ્યોમાં કોઈક જ એવો મુમુક્ષુ હોય છે કે જે શાસ્ત્રની વાતને સમજી શકે. દરબારોના હૃદયમાં પીડા છે, એ પીડા ભગવાનની આગળ રજૂ કરે છે. મહારાજ, કોને કહેવું? આખો પ્રવાહ અવળો ચાલી રહ્યો છે, પાખંડની પૂજા થઈ રહી છે. કોઈ બહુ સરસ લખ્યું છે, કળિયુગ છે સાહેબ, કળિયુગ. કળિયુગ એટલે શું? અહીં ખોટા પૂંજાય છે અને સાચા મૂંજાય છે, ખોટા પૂંજાય છે અને સાચા મૂંજાય છે, એનું જ નામ કળિયુગ. કળિયુગ એટલે શું? અહીં સત્યનો શિકાર થાય છે, સત્યનો શિકાર થાય છે અને અસત્યનો સ્વીકાર થાય છે, એનું જ નામ કળિયુગ. કળિયુગ એટલે શું?
ત્યાં ખોટું બધાને સાચું લાગે છે અને સાચું બધાને ખોટું લાગે છે, એનું જ નામ કળિયુગ. કેવી અદ્ભુત વાત, સત્યનો શિકાર થઈ રહ્યો છે. કોઈ સાચો માણસ હોય, કોઈ સાચો ભક્ત હોય, કોઈ સાચો સંત હોય, આખી દુનિયાનું ચિત્ર તમે જોશો ને તો આવું થઈ ગયું છે અત્યારે. જેટલો કળિયુગ આગળ વધશે એટલું આ ચિત્ર વધારે બગડતું જશે. ખરેખર સાચો હોય, ઈમાનદાર હોય, આપણા સંતોના ગ્રંથમાં એક હસવાની વાત છે. એક બ્રાહ્મણ હતો, એણે તીર્થયાત્રા કરવા જવાનું નક્કી કર્યું એટલે ગામના એક નગર શેઠ એને ત્યાં પોતાની બધી સંપત્તિ મૂકી કાશીની યાત્રાએ ગયો. ઘણો લાંબો સમય હતો, કાશીની યાત્રા કરી 2-3 વર્ષે પાછો આવ્યો. ગામમાં આવી થોડા દિવસ સેટ થયો, પછી પેલા નગર શેઠ પાસે પૈસા માગવા ગયો. નગર શેઠ નારાજ થઈ ગયા, ગુસ્સામાં આવી ગયા, મેં તને પૈસા આપી દીધા છે, મને બદનામ કરવા માગે છે, બ્રાહ્મણ થઈને ખોટું બોલે છે, આખું રૂપ બદલી ગયું, આ તો નિર્દોષ બ્રાહ્મણ હતો, શું કરે. 5-50 માણસોની વચ્ચે પેલા બ્રાહ્મણનો એવો ઉધડો લીધો, મેં તને પૈસા આપી દીધા, પૂરેપૂરા આપી દીધા, અને આજે પાછે પૈસા શોધે છે મારી પાસે, બ્રાહ્મણ થઈને મારી ઉપર આવો આક્ષેપ કરે છે. બ્રાહ્મણ ગળગળો થયો, શેઠજી ક્યારે પૈસા આપ્યા, શું પ્રમાણ છે, હું તમારી પાસે આવ્યો જ નથી. શેઠજી જો હું ખોટું બોલતો હોઉં તો મારા દીકરાના સમ દીકરો મરી જાય, દીકરો જોડે ઉભેલો, દીકરો મરી ગયો દાદા, દીકરો ત્યાં ને ત્યાં મરી ગયો. બ્રાહ્મણ એક તો સાચો હતો, એમાં દીકરાના સોગંદ ખાધા અને દીકરો પાછો મરી ગયો. બ્રાહ્મણ ઉપર એટલી મોટી આપત્તિ આવી, ગામના લોકો ગમે તેમ વાતો કરવા લાગ્યા. નિરાશ થયેલો બ્રાહ્મણ ઘરે આવી ભગવાન વિષ્ણુની પૂજા કરી મરવા તૈયાર થયો. પ્રભુ આમ કેમ, ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થયા. વિષ્ણુએ કહ્યું, ભૂદેવ કળિયુગનો સમય છે, માટે કળિયુગને બોલાવીએ. આવું કેમ થયું, કળિયુગને બોલાવ્યો? કળિયુગે હસતા હસતા કહ્યું, પ્રભુ તમે મને અત્યારે સમય આપ્યો છે ને, તક આપી છે ને, એટલે મારા સમયમાં તો ખોટું જેટલું બોલશે ને એનું ચાલશે. એટલે બ્રાહ્મણે દીકરાને જીવતો કરો, ખાલી થોડું જ ખોટું બોલવું પડશે. બ્રાહ્મણને પણ, હા પ્રભુ તમે મને કહ્યું છે એટલે. બ્રાહ્મણ વારે વારે કહેતા હતા કે મેં 500 રૂપિયા જેવી મોટી રકમ તારે ત્યાં મૂકી છે, જો ખોટું કહેતો હો તો અમારો દીકરો મરી જાય. બ્રાહ્મણ ત્યાં જઈને એટલું જ કે, મેં 500 નહીં ભૂલથી 800 મૂક્યા હતા, ભૂલથી 500 બોલ્યો એટલે દીકરો મરી ગયો છે, આટલું બોલશે દીકરો જીવતો થઈ જશે. ભગવાન વિષ્ણુએ કહ્યું, ભૂદેવ જાઓ તમે બોલો. ગામના માણસો પંચને બધાને ભેગા કર્યા. બ્રાહ્મણે કહ્યું, મારી એક ભૂલ થઈ ગઈ, મેં 500 નહીં 800 મૂક્યા હતા, અને જો હું આ સાચું બોલતો મારો દીકરો મર્યો છે, જીવતો થાય ત્યાં તો દીકરો જીવતો થયો. પેલો વાણિયો ગળગળો થયો, નહીં 500 જ મૂક્યા હતા, 800 નહીં, હવે છોડે કોઈ. કળિયુગ એટલો ખતરનાક આવી રહ્યો છે, કેમ એનાથી બચવું? જીવ પ્રાણી માત્ર ઉપર બહુ મોટો પ્રશ્ન છે. આજે સવારની કથામાં નિષ્કામ સ્વામીએ સરસ વાત કરી હતી, તપસ્વીમાં તપના રૂપમાં માયા પ્રવેશવાની છે. સત્સંગી જીવનમાં લખ્યું, ભક્તોમાં ભક્તિના રૂપમાં માયા પ્રવેશ કરવાની છે. ભેખ પંડિત પેયર મારું રે ત્યાં રહેવું લાગે મને સારું રે. સાધુમાં, પંડિતોમાં, બ્રાહ્મણોમાં, વિદ્વાનોમાં, રાજાઓમાં, મહારાજાઓમાં, સારા માણસોમાં, સજ્જન માણસોમાં માયાએ પ્રવેશ કરવાનું નક્કી કર્યું છે. ખોટા માણસોને એ ઝીણા જાલવામાં નહીં, માલ માટે મોટાને જોશે. માયાએ નક્કી કર્યું નાના માણસોને પકડીને શું કરવાનું, મોટાને પકડો. કોણ મોટા? ધર્મની ગાદી ઉપર બેઠા હોય, રાજ્યની ગાદી ઉપર બેઠા હોય, સમાજમાં પ્રતિષ્ઠિત કહેવાતા હોય, 5-50 માણસો જેને પૂછતા હોય, આવા માણસોમાં પ્રવેશો તો શું થશે? કૂવામાં નાખો એટલે અવેડામાં તો આવી જ જવાનું. જ્યાં સત્યનો શિકાર થાય છે અને અસત્યનો સ્વીકાર થાય છે એનું નામ કળિયુગ. ખોટા પૂંજાય છે અને સાચા મૂંઝાય છે એનું જ નામ કળિયુગ. દરબારોના હૃદયમાં પીડા છે. પ્રભુ આપ સત્યને ધારણ કરનારા છો, ધર્મના પુત્ર છો,
ધર્મને પાળો છો અને ધર્મને પળાવો છો, પરંતુ પ્રભુ આ પ્રદેશમાં બહુ મોટું પાખંડ ચાલી રહ્યું છે, કોણ સમજાવે? શાસ્ત્રોની વાતમાં તો કોઈ માનતા નથી. જે શાસ્ત્રોની મર્યાદાને લોપીને ચાલે છે તેનો કોઈનો પણ મોક્ષ થતો નથી. જેને મોક્ષનો ખપ ન હોય એવા તે બધા લોકો હોય છે, એને મોક્ષ સારે પડી જ નથી હોતી. જે જગતના જેવી ક્રિયા કરે તે જગતને ગમે છે, જગતનું તો આ જ ગણિત છે, એને શાસ્ત્રારે કંઈ મતલબ છે નહીં. મહારાજ આવું દ્રશ્ય છે ત્યારે શ્રીહરિએ કહ્યું. હવે શ્રીજી મહારાજ જે વાત કરે છે ને, મહારાજની એકે એક વાત ગાંઠે બાંધવા જેવી છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, તાકે મરજે રખીએ એકા, તાકે મરજે રખીએ એકા, યામે જગ સબ આયે અનેકા, યામે જગ સબ આયે અનેકા, શાસ્ત્ર સબકો સિદ્ધાંત હે એસે, શાસ્ત્ર સબકો સિદ્ધાંત હે એસે, હમ ચલત હે જોઈ કે તેસે, હમ ચલત હે જોઈ કે તેસે. શાસ્ત્રના માર્ગને પ્રશસ્ત કરનારા ભગવાન સ્વામિનારાયણ, એમનું એક નામ હતું સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. સત્શાસ્ત્રના વ્યસની હતા. વચનામૃતમાં જ્યાં જ્યાં વાત આવે છે ને, પોતે ભગવાન છે, પોતાનું વચન વેદ કરતાં પણ વિશેષ પ્રમાણભૂત છે, છતાં પણ જ્યાં જ્યાં વચનામૃતમાં મહારાજે વાત કરીને ગીતાજીના પ્રમાણને લઈને, શ્રીમદ ભાગવતના પ્રમાણને લઈને, શાસ્ત્રના પ્રમાણે સહિત વાત કરી. અરે વચનામૃતમાં મહારાજે વિદ્વાનોને ત્યાં સુધી કહ્યું કે અમને ભગવાન વ્યાસના વચનમાં વિશ્વાસ છે, જો વ્યાસનું વચન તમે બતાવો તો અમે માનીએ. શાસ્ત્રમાં આટલી અપાર શ્રદ્ધા ભગવાન રાખનારા હતા. અરે આપણા ભારત ધર્મની પરંપરા છે દાદા, ભગવાનમાં માનતો હોય, સાંભળજો, ભગવાનમાં માનતો હોય પણ શાસ્ત્રમાં નથી માનતો ને, એને આપણા શાસ્ત્રો નાસ્તિક કહે છે. કારણ કે ભગવાનમાં માને છે, એની માન્યતા એ કેવળ ઉપર છલી છે, એ ઊંડી નથી. સમય આવશે ત્યારે માન્યતા દેખાશે નહીં, રહેવાની નથી. દંભ છે, પાખંડ છે. શાસ્ત્રના વચનને તોડીને ભગવાનમાં માને છે, શાસ્ત્રનું ખંડન કરીને ભગવાનમાં માને છે, નાસ્તિક છે. એકવાર ભગવાનમાં નથી માનતો પણ શાસ્ત્રમાં માને છે તો આજે નહીં તો કાલે પણ એ ભગવાનને માનતો થશે. પણ હા, એટલી વસ્તુ ચોક્કસ છે, હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે કહ્યું, શાસ્ત્રો છે તો જંગલ જેવા છે. જંગલમાંથી રસ્તો શોધવો હોય ને તો કોઈ ભૂમિયાની જરૂર પડે, એના વિના રસ્તો ન મળે, એમ શાસ્ત્ર તો અપાર છે. એ શાસ્ત્રમાંથી રસ્તો શોધવો હોય ને તો કોઈક એકાંતિક સત્પુરુષ મળે, પ્રગટ સંત મળે, એ શાસ્ત્રને સમજાવે. એટલા માટે મધ્યનું 13મું વચનામૃત મહારાજ એમ બોલ્યા, આવી વાત શાસ્ત્રમાં તો છે પણ સત્પુરુષ પ્રગટ થાય ત્યારે તેના થકી સમજાય છે. વચનામૃત લોયાનું 11મું મહારાજ એમ બોલ્યા, શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રને વિશે ભગવાનનું સાકારપણું છે પણ અસત્પુરુષ એમાંથી પણ ભગવાનને નિરાકાર સિદ્ધ કરે છે. જોયું લોયાનું વચનામૃત 11મું મહારાજ એમ બોલ્યા કે માટે સત્શાસ્ત્રનું શ્રવણ તો સત્પુરુષ થકી જ કરવું. હમણાં 2 દિવસ પહેલા ભગત જોડે હતા, એક હરિભક્ત અમને ગાડીમાં વાત કરતા હતા, સ્વામી અમારા ઘરમાં એક પ્રશ્ન થાય છે. બાપુજી નવરા હોય, યુટ્યુબમાંથી ગમે તેવી વાતો સાંભળતા હોય, ગમે તે વક્તા હોય, ગમે તેવી ખંડન મંડનની વાતો કરતા હોય. મારે બાપુજીને હાથ જોડીને વિનંતી કરવી પડી કે બાપુજી તમે કોઈ આપણે જેને જાણીએ છીએ, જેનું વર્તન જાણીએ છીએ, જેનો સમાગમ કરીએ છીએ, એવા સારા સંતની વાતો સાંભળો. આ સાધુની વાતોથી, આવી બધી યુટ્યુબની વાતોથી તો આપણું કલ્યાણ બગડે એવું લાગે, બોલો. આ સત્ય એક સારા હરિભક્તે કરેલી વાત કહું છું. મહાભારતમાં યક્ષ પ્રશ્નની અંદર એકવાર યક્ષ પ્રશ્ન ઉપર કથા કરવા જેવી છે, ક્યારેક લઈશું શનિવારના સબ્જેક્ટમાં. સ્મૃતિર વિભિન્ના સ્મૃતયો વિભિન્ના નેકો મુનિર યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ
શાસ્ત્રો અનેક થયા, સંતો અનેક થયા, મત મતાંતરો અનેક થયા, પરિણામ એ આવ્યું શાસ્ત્રોના નામે ધર્મનું તત્વ ઊંડી ગુફામાં જતો રહ્યો, એટલે કે શાસ્ત્રોના નામે જ ધર્મની હત્યાઓ થઈ. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા, પંડિતોએ પાપ માર્ગે જઈને ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો. એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને, ગુરુજી અમને સંતોને એક નાનો એકડો ઘૂંટાયો છે, આજે અમે સલામત છીએ, બચી ગયા છીએ, કંઈક ભગવાનની કૃપાથી ગુરુજી જેવા મોટા સત્પુરુષોનો રાજીપો, તમારા જેવા ભક્તોનો રાજીપો મેળવીએ છીએ, એનું એક જ કારણ છે. એકડો કયો? બધું વાંચો, પણ એ વાંચ્યા પછી વચનામૃતમાં મળતું આવે ને તો સાચું, વચનામૃતમાં ન મળે ને તે ગમે એવી વાત હોય ને તો એ ખોટી. હું તમને બધા ભક્તોને પણ વિનંતી કરું છું, લોયા ગામમાં શ્રીજી મહારાજે વાત કરી છે, સાંભળો દાદા, લોયામાં છે, હરિચરિત્રામૃત સાગરમાં વિસ્તારથી પ્રસંગ છે. શાસ્ત્ર છે ધ્રુવના તારાની જગ્યાએ છે, જેમ ધ્રુવનો તારો એ દિશા બતાવે છે, એ દિશામાં ચાલીએ તો કોઈ ચોક્કસ સ્થાન ઉપર પહોંચીએ છીએ, એમ શાસ્ત્ર વિનાની જ્યાં વાતો થઈ છે ત્યાં પાખંડ અને દંભ પાંગર્યા છે અને અનેક લોકોના કલ્યાણો બગડ્યા છે. એટલે શ્રીજી મહારાજે શાસ્ત્રને સાથે રાખીને વાતો કરી, એટલે ભગવાન સ્વામિનારાયણ વૈદિક ધર્મના પોષક કહેવાય છે. એમણે આ નવું તૂત નથી ચાલુ કર્યું, નવો સંપ્રદાય નથી ચાલુ કર્યો. જે વૈદિક સંપ્રદાય હતો, જેને લૂણો લાગી ગયો હતો, ઉધઈ પડી ગઈ હતી, ભગવાન સ્વામિનારાયણે ઇમારતને એવી સરસ મજાની સુધારી. વેદ અને ઉપનિષદ એનો સાર, પુરાણ અને ઇતિહાસ ગ્રંથ એનો સાર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપણને આપી દીધો. પાને પાને અનેક શાસ્ત્રોના સાર, નાનકડી શિક્ષાપત્રી એમ કહી શકાય, એ ગાગરની અંદર ભગવાને આખો સાગર, ધર્મગ્રંથો, હજારો લાખો ધર્મગ્રંથોનો સાર મહારાજે શિક્ષાપત્રીમાં મૂકી દીધો. હિન્દુ ધર્મના પતનના મુખ્ય કારણમાં એક કારણ એ છે, મેં ઘણી વાર સ્વામી વિવેકાનંદનું એ વિધાન વાંચ્યું છે, ઘણી વાર કથામાં, આજે નથી વાંચતો એટલા માટે. હિન્દુ ધર્મના પતનમાં મુખ્ય કારણમાં એક કારણ છે કે હિન્દુ ધર્મના લોકોએ પોતાના શાસ્ત્રનો અભ્યાસ છોડી દીધો. ટ્રી ઇઝ ગ્રીન, ઇઝ ગ્રોવિંગ, બરાબર, બધી વસ્તુ છે, ઇટ હેઝ ફ્લાવર્સ, બધું જ છે, પણ આ બધાનું કારણ છે ઇટ્સ રૂટ્સ આર કનેક્ટેડ વિથ ધ સોઇલ. જો એ રૂટ્સ સોઇલ સાથે, જમીન સાથે છૂટા પડી જાય તો શું થવાનું? કેટલા દિવસ એ ઝાડ લીલું દેખાશે? કેટલા દિવસ પાંગરતું દેખાશે? ફળતું ફૂલતું કેટલા દિવસ દેખાશે? માટે તમારે ને મારે કલ્યાણના માર્ગે ચાલવા માટેના બે જ માર્ગ ભગવાને બતાવ્યા. એક, સારા શાસ્ત્રનો અભ્યાસ, આપણા માટે વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામીની વાતો, ભક્ત ચિંતામણી, અને ત્યાર પછી પ્રગટ એકાંતિક સત્પુરુષનો સમાગમ. કારણ કે મહારાજે સાગરમાં કેવી સરસ વાત કરી, શાસ્ત્રો તો જંગલ જેવા છે, એમાં રસ્તો શોધવો હોય તો કોઈ ભૂમિયાની જરૂર પડે, એમ શાસ્ત્રની વાત સમજવી હોય તો કોઈ પ્રગટ સંત મળે, કોઈ પ્રગટ ભક્ત મળે, એ જ શાસ્ત્રની વાત સમજાવી શકે, તો જ જીવ ભગવાનના માર્ગે ચાલી શકે. શ્રીજી મહારાજ કેવી સરસ વાત કરે છે, જે દરબારો શાસ્ત્રની ચર્ચા કરે છે બહુ શાસ્ત્ર વિશે ઊંડું જાણતા નથી, આ પ્રોબ્લેમ છે પાછો. મહારાજ શું કહે છે? તાકે મરજે રખીએ એકા, યામે જગ સબ આયે અનેકા, શાસ્ત્ર સબકો સિદ્ધાંત હે એસે. દરબારો, તમે શાસ્ત્રની વાત કરીને અમને બહુ ગમી, બસ તમે આ વાતને પકડી રાખજો. શાસ્ત્રો ઘણા છે, એમાં વાત પણ અનેક પ્રકારની છે, કઈ વાત માનવી, કઈ વાત સમજવી, એનો સાર અમે કહીએ છીએ, સિદ્ધાંત અમે કહીએ છીએ. શાસ્ત્ર છે ને એ દૂધ જેવા છે, અને સિદ્ધાંત છે ને ઘી જેવો છે. દાદા, દૂધ હોય ને બગડી જાય, ઘી બગડશે? ઉપનિષદમાં ભગવાનનું એક નામ છે ઘૃતમ બ્રહ્મ, ભગવાનનું નામ છે ઘી, કારણ કે ભગવાન અને ઘી એનું તારતમ્યપણું છે. માન્યતા જુદી હોઈ શકે, સિદ્ધાંત ક્યારેય જુદો ન હોઈ શકે. માન્યતા સમય બદલે એમ બદલાય, પણ સિદ્ધાંત ક્યારેય બદલતો નથી. એક સિદ્ધાંત વાત અમે કહીએ છીએ, યાદ રાખજો, આ સર્વ જગતના કરતા જે છે તે એકની મરજી રાખીએ તેમાં આખી દુનિયાની અનેક મરજી આવી જાય છે.
સમગ્ર શાસ્ત્રોનો પણ સિદ્ધાંત આવો જ છે. અમે પણ તે સિદ્ધાંતને દેખીને ચાલીએ છીએ. ભગવાનનું કર્તાપણું અને ભગવાનની ઈચ્છાને સમજવીને સ્વીકારવી, આના જેવી બીજી કોઈ સિદ્ધાંતની વાત નથી. વચનામૃતમાં મહારાજ એમ કહે, વ્યાસજીના કરેલા તમામ શાસ્ત્ર મેં વાંચ્યા સાંભળ્યા, એનો સાર મેં એટલો જ કાઢ્યો છે, જીવના કલ્યાણ માટે. જો શાસ્ત્રનું પ્રમાણ લીધું, વાત કલ્યાણની કરે છે, વાત ક્યાંથી શરૂ કરી? વ્યાસજીના કરેલા તમામ શાસ્ત્રો અમે વાંચ્યા અને એનો સાર આટલો જ કાઢ્યો છે, જીવના કલ્યાણ માટે ભગવાનને કરતા સમજવા. પહેલી વાત, વચનામૃત મધ્યનું 21મું. અને પરોક્ષમાં જેવી પ્રીતિ છે, પરોક્ષ ભક્તોમાં જેવી પ્રીતિ છે, પરોક્ષ સંતોમાં જેવી પ્રીતિ છે, એવી પ્રગટમાં આપણને મળ્યા છે, આપણી સામે બેઠા છે, આપણને રોકે છે, ટોકે છે, એમાં થાય તો મહારાજ કે કલ્યાણ માટે કરવાનું કશું બાકી રહેતું નથી. આ વાત આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, એકવાર કેવાથી સમજો કે લાખ વાર કેવાથી સમજો, આ વાત સમજે જ છૂટકો છે. આટલી ચોખ્ખી કલ્યાણ માટેની વાત ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈએ કરી નથી ઇતિહાસમાં. અમારે તો કેટલું વાંચન દાદા, કેટલું બધું વાંચન. યોગ વાસિષ્ઠ ગ્રંથમાં વાત આવે છે, હરિચરિત્રામૃત સાગરમાં 3-4 જગ્યાએ વાત આવે છે. શું? વધારે પડતા શાસ્ત્ર વાંચવાથી તો માણસ નાસ્તિક બની જાય, જો વિવેક ન હોય તો, મોટા સત્પુરુષનું માથે માર્ગદર્શન ન હોય તો. એટલે આ પણ બહુ સાવધાની જરૂરી છે. એટલા માટે બહુ બુદ્ધિવાળા છે કલ્યાણમાંથી પડી જાય છે, પછી એને પોતાનું જ્ઞાન, પોતાનું ડાપણ એટલું બધું આગળ વધી ગયું હોય. એટલા માટે હું તમને કહું છું કે ભગવાન સ્વામિનારાયણની વાણી, એનો સિદ્ધાંત, શાસ્ત્ર અને સિદ્ધાંત, આ બંને વચ્ચે એક સત્પુરુષ જોઈએ. ભગવાને આપણને બે વસ્તુ આપી દીધી. જુઓ, મહારાજની વાતો થોડી સાંભળીએ. શાસ્ત્રના જ્ઞાન વિનાની બુદ્ધિ છે તે તો શાસ્ત્રોક્ત મર્યાદાનો લોપ જ કરાવે છે, અને જે શાસ્ત્રોક્ત ધર્મ મર્યાદાનો લોપ કરીને વર્તે છે તેવો તો ભગવાનના દ્રોહી છે, એમ સંતો કહે છે. આ તો દાદા આપણે બહુ સારી જગ્યાએ બેઠા છીએ, બાકી બહુ જાજુ પાખંડ દુનિયામાં ફેલાઈ ગયો છે. ભગવાન સ્વામિનારાયણનો ઢોંગ કરનાર એક માણસ અત્યારે જીવે છે એક માણસ અત્યારે પૃથ્વી ઉપર છે. અને શું કહે, ત્યારે તો હું ખાલી પૃથ્વી ઉપર ખાલી જોવા જ આવ્યો હતો, અત્યારે લક્ષ્મીજીને જોડે લઈને આવ્યો છું. એનું વચનામૃત અત્યારે પ્રચલિત થયું છે. આપણને એમ થાય હદ થઈ ગઈ, હા, અક્ષરધામમાં બેઠા બેઠા મહારાજે આંસુ પાડતા હશે. કળિયુગ છે ને દાદા, હજી તો એવો કળિયુગ આવવાનો છે. ભગવાન કૃષ્ણની હાજરીમાં પેલો પોંડરક કૃષ્ણની સામે આવ્યો ને શું બોલ્યો ખબર? હાચો કૃષ્ણ તો હું છું, બોલો. ભગવાન કૃષ્ણ શરમાઈ ગયા, અને કૃષ્ણ જેવો એવો એને સ્વાંગ કરેલો. અને જે નાટકમાં હોય, ભવાયો હોય તો કેટલો એક્સપર્ટ હોય દાદા, એવો ઢોંગ રચેલો કે એકવાર તો બધા માની ગયા કે આ જ હાચો કૃષ્ણ લાગે છે. ઇતિહાસની સત્ય ઘટના દાદા જાણવા જેવી છે. ઘનશ્યામ દાદા જાગી ગયા તમે? ઇતિહાસમાં બેસ્ટ એક્ટરમાં જેનું નામ છે, દુનિયાનો બહુ પ્રસિદ્ધ માણસ, ચાર્લી ચેપ્લિન. કહેવાય છે કે એકવાર બ્રિટનની અંદર, લંડનની અંદર જ્યારે ચાર્લી ચેપ્લિન આખી દુનિયામાં એટલો બધો મશહૂર અને પોપ્યુલર હતો, ત્યારે ચાર્લી ચેપ્લિનની એક્ટિંગ માટેનો શો રાખેલો, એમાં જે વિનર થાય એને પ્રાઇઝ આપવાનું હતું. આખી દુનિયાના સારા બધા લોકો અડધી મૂછ કરાવીને આવી ગયા દાદા, અડધી મૂછ મૂંડી. આમ તો અડધી મૂછ મૂંડાવી સારું નહીં, પણ આણે વિના નખરા કરેલા, બધાએ નખરા કર્યા. અને કહેવાય છે કે એમાં ચાર્લી ચેપ્લિન તો બહુ રમૂજી માણસ હતો, એ પોતે પણ પહોંચી ગયો. એને ભાગ લીધો, કોઈને ખબર ન પડી, બીજા નામથી, ખોટા નામથી. અને જ્યારે નાટકનું એ ડ્રામા હતો, ગેમ હતી, એનું રિઝલ્ટ જાહેર થયું, ત્યારે ઓરિજિનલ ચાર્લી ચેપ્લિનનો નંબર પણ પહેલો ન આવ્યો. પછી આ જાહેરમાં આવ્યો, સાચી વાત રજૂ કરી, ત્યારે બધા એટલું બધું હસ્યા કે ઓરિજિનલનો નંબર પણ પહેલો ન આવ્યો. ત્યારે એણે કીધું કે આ કળિયુગનું લક્ષણ એટલું જ છે કે આમાં ખોટા હશે એ જ આગળ રહેવાના. વન ઓફ ધ બેસ્ટ મેસેજ ફ્રોમ ચાર્લી ચેપ્લિન કે ઇમિટેશન ગ્લિટર્સ મોર, બરાબર?
હવે આમાં દાદા ક્યાં શોધવો ઓરિજિનલ ચાર્લી ચેપ્લિન કોણ છે? શાસ્ત્રના જ્ઞાન વિનાના માણસો શાસ્ત્રની મર્યાદા લોપશે, બીજા પાસે લોપાવશે, ભગવાનનો પણ દ્રોહ કરશે. શાસ્ત્રને માન્યા વિના પોતાનું મન ધાર્યું જે કરે છે તેનો બધો વ્યવહાર અંતે બગડે છે. શાસ્ત્રમાં ન કહી હોય એવી એક પણ બાબત નથી, હા જીવને સમજતા આવડતું નથી. વચનામૃતમાં મહારાજ બોલ્યા, એવી કઈ વાત છે? શાસ્ત્રમાં નથી, બધું છે. કોઈ એમ બોલે છે અમે શાસ્ત્રોને માનતા નથી, વગર શાસ્ત્રે બધું કરીએ છીએ, પણ તે લોકોને શાસ્ત્રની ગમ જ નથી. સહુનો આધાર શાસ્ત્ર છે, ભૂમિના આધાર વિના કોઈ ચાલી શકતું નથી, તેમ સહુ શાસ્ત્રોથી બંધાયેલા છે. પંખીઓને પણ ભૂમિનો આધાર ગણાય છે, તેના આધારથી જ તે ઉડે છે. મહાસાગરમાં જહાજ ચાલે છે પણ તે પણ ભૂમિનો આધાર માનીને ચાલે છે. મનુષ્યને તેની પૂરી ગમ નથી એટલે વગર વિચારે બોલતા હોય છે, પરંતુ તત્વવેત્તા જે સિદ્ધ મુનિઓએ લખ્યું હોય છે તે ચોક્કસ હોય છે, એમાં ક્યારેય ફેરફાર થતો નથી. પંખી ભલે ઉડે આકાશમાં પણ તેમ છતાં એને ધરતીની જરૂર છે. જહાજ ચાલે ભલે પાણીમાં પણ પાણીનો આધાર કોણ છે? પૃથ્વી છે, એને પણ પૃથ્વીની જરૂર છે. એમ ભલે બધા લોકો વાત કરે અમે શાસ્ત્રને માનતા નથી, અમારે શાસ્ત્રની જરૂર નથી, પણ આ જગતમાં શાસ્ત્ર છે ત્યાં સુધી જ આ જગતમાં સત્ય પ્રેમ અને કરુણા છે. શાસ્ત્ર લુપ્ત થશે એટલે સત્ય લુપ્ત થશે, સત્ય લુપ્ત થશે એટલે પૃથ્વીનો મહાપ્રલય થશે. વચનામૃતમાં મહારાજ કહે જગતના વ્યવહાર છે પણ શાસ્ત્રમાંથી જ ઉપજ્યા છે. આ પતિ પત્ની પિતા પુત્ર ભાઈ બેન આ બધા વ્યવહારો રીતિરિવાજો ક્યાંથી આવ્યા? શાસ્ત્રમાંથી આવ્યા છે. જીવ માત્ર વગર સમજે લખ 84ના દુઃખોને વેઠે છે, સહન કરે છે. તેને જો કોઈ સત્પાત્ર સંત મળી જાય તો દુઃખના સાગરથી તેનો ઉદ્ધાર કરે છે. કોઈમાં અનંત કળાઓ દેખવામાં આવે છે તથા કોઈ આખી પૃથ્વીનું રાજ્ય કરતા હોય છે તો પણ તેને બુદ્ધિશાળી કહ્યા નથી, પરંતુ જે જીવનો ઉદ્ધાર કરે છે તેને બુદ્ધિશાળી કહ્યા છે. વચનામૃતમાં મહારાજ એમ કહે એક જાજી બુદ્ધિવાળો છે, એની બુદ્ધિ એટલી બધી પ્રખર છે, મોટા મોટામાં ખોટ ખોળી કાઢે એવો છે, અને એક થોડી બુદ્ધિવાળો છે પણ કલ્યાણને અર્થે એની બુદ્ધિ ચાલે છે. તો મહારાજ એમ કહે કલ્યાણને માર્ગે જેની બુદ્ધિ ચાલે છે ને એ જ ખરો બુદ્ધિવાળો છે. પેલો તો આસુરી બુદ્ધિવાળો છે, અવળી બુદ્ધિવાળો છે. બુદ્ધિ એક છે, કામ એના બે છે, એ વિકાસ પણ કરી શકે, વિનાશ પણ કરી શકે, સર્જન પણ કરી શકે, વિસર્જન પણ કરી શકે. આખી દુનિયા અત્યારે આ બાબતમાં સંમત છે, આખી દુનિયા. એટલા માટે આખી દુનિયાને હવે ડર લાગી ગયો છે કે હવે બુદ્ધિશાળી સમાજ ખોટા કાર્ય તરફ, વિનાશ તરફ આગળ વધી રહ્યો છે, કેમ એને અટકાવવો? એટલા માટે આખી દુનિયામાં જે સારા દેશો છે, માનવતાવાદી દેશો છે, એ લોકો ધર્મને કેટલું પ્રોત્સાહન આપે છે. હમણાં શિકાગોમાં યોગેશ ભગત જોડે હતા, ગુરુજીએ વાત કરી ભારત દેશ ધર્મ પ્રધાન કહેવાય પણ મંદિરો ઉપર કેટલો બધો ટેક્સ છે અત્યારે ત્યાં. એ મંદિરો ઉપર ટેક્સ બધે માફ નથી. આ અમેરિકા દેશ, લોકો ભલે ગમે તેવીની વાત કરે પણ આ દેશની ધાર્મિકતા તમે જુઓ. કોઈ પણ ધર્મનું કાર્ય આ દેશમાં કોઈને કરવું હોય તો 100% ટેક્સ ફ્રી. કેટલો મોટો ટેક્સ ડિડક્શન આ દેશની સરકાર આપે છે. યોગેશ ભગતે સરસ વાત કરી, ગુરુજીને ખૂબ ગમી. યોગેશ ભગતે કહ્યું ગુરુજી સરકારની દરેક દેશમાં એક પોલિસી હોય છે. શું પોલિસી હોય છે? કે સરકારને પોતાના દેશમાં જે કામ વધારવું હોય, જે કામ વધારે કરવું હોય, તે કામ વધે ક્યારે? એ વધારવા માટે સરકાર એ કામને ટેક્સ ડિડક્શન આપે છે, ટેક્સ એક્ઝેમ્પશન આપે છે. ટેક્સ એક્ઝેમ્પશન આપે એટલે એ કામમાં લોકો ડોનેટ કરે, ડોનેટ કરે અને ટેક્સ ફ્રી મળે એટલે કામ વધારે સ્પીડમાં થાય, પ્લસ સરકાર પણ એને સહાય કરે એટલે કામ વ્યાપક બને. સરકારને જે કામ પોતાના દેશમાં વધારે વધારવું હોય તેને ટેક્સ એક્ઝેમ્પશન આપે છે. ત્યારે ગુરુજી બોલ્યા સાચી ધાર્મિકતા જે કેવી હોય ને તો ભારત કરતાં અમેરિકામાં વધી જાય. કોઈ પણ ધર્મનું સ્થળ, ધર્મનું કાર્ય આ દેશમાં સારી રીતે કરી શકાય છે. સરકારનો સહયોગ છે, સમાજનો સહયોગ છે, વ્યવસ્થા પણ સાથે રહે છે. જોયું તમે? હવે કોને ધર્મ ધાર્મિક કેવો? વચનામૃતમાં મહારાજ બોલ્યા કે એક ધાર્મિક દેખાય છે પણ નથી, એક લોકો જેને અધર્મી માને છે પણ ખરેખર અધર્મી નથી,
બધી જગ્યાએ પ્રોબ્લેમ આ જ છે. મેં કીધું સત્ય અને અસત્ય એટલા બધા ભેળસેળ થઈ ગયા છે. હમણાં અમારે વાત ચાલતી હતી ઇન્ડિયા, તે કે સ્વામી દવા માટે મરીનો પાવડર અમેરિકાથી મોકલજો, વહેલો મોકલજો. એટલે મેં કહ્યું કે જો વહેલી જરૂર હોય તો તાત્કાલિક થોડું ઇન્ડિયાથી તમને અપાવી દઈએ હમણાં દવા માટે, સંતો માટે. ત્યારે કે સ્વામી, અહીંયા ઇન્ડિયામાં તો મરીનો પાવડર 50% તો ખોટો જ આવે છે, 50%. હા, અને આખા મરી જે આવે છે એમાં પપૈયાના દાણા આવી જાય છે. કેટલા મોટા પ્રમાણમાં ચાલ્યું છે, કોઈ મસાલા બાકી નથી રહેવા દીધા. બોલો, દૂધમાં મિલાવટ યુરિયામાંથી દૂધ, ઘીમાં મિલાવટ બટેકામાંથી ઘી. દાદા બાકી શું રહ્યું હવે? કળિયુગનું લક્ષણ છે સત્યનો આંચળો ઓઢીને અસત્ય એવું રૂપાળું બનીને આવવાનું છે, એવું રૂપાળું બનીને મરી જશું આપણે બધા જો ધ્યાન નહીં રાખીએ તો. ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, પહેરવામાં, ઊંઘવામાં, ઓઢવામાં બધે ધ્યાન રાખવું પડે એવું છે અત્યારે. શ્રીજી મહારાજ કહે છે, આખી દુનિયાનો કારભાર કરતો હોય, સંચાલન કરતો હોય પણ એ બુદ્ધિશાળી નથી. જે કોઈકનું કલ્યાણ કરી શકે એ જ સાચો બુદ્ધિશાળી છે. ભૂમિનું રાજ્ય સંચાલન કરે તે ખરી બુદ્ધિ નથી. તેવી બુદ્ધિને તો કવિઓ આત્મઘાતી કહે છે. આખી પૃથ્વીનું સંચાલન કરતો હોય, નેપોલિયન બોનાપાર્ટ આપણે જાણીએ છીએ, મહાન ક્રાંતિકારી, મરતા મરતા એના છેલ્લા શબ્દો છે, હી રિગ્રેટ આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. નિશાસા નાખીને માણસ મર્યો છે. શું આને મૃત્યુ કહેવાય કે અપમૃત્યુ કહેવાય? એની સામે ભગવાનનો ભક્ત, એનું મૃત્યુ તમે જુઓ દાદા. શ્રીજી મહારાજ સાવધાન કરે છે દરબારોને, શાસ્ત્રના સિદ્ધાંતની વાત કરે છે. શાસ્ત્રનો સિદ્ધાંત શું છે? ભગવાનમાં પ્રેમ. બહુ સરસ દાદા વાત આવે, થોડી વાંચી લઈએ. પાતાળનું જે રાજ્ય કરે છે તેને પણ સંતોએ બુદ્ધિમાન નથી કહ્યા. બ્રહ્મા દેવ માત્રના નિયંતા છે, તે બ્રહ્મા સુધીનું જગત માઇક કહેવાય છે. જ્યાં સુધી પ્રભુ ભજવાની બુદ્ધિ નથી આવી ત્યાં સુધી માઇક કુબુદ્ધિ જ છે. જેને પ્રભુ ભજવાની બુદ્ધિ નથી એ બધી કેવી છે? કુબુદ્ધિ છે. જે સત્પુરુષો છે તે સત્ય વાતનો નિશ્ચય કરે છે, અસત્ય વાત હોય તેને ફેંકી દે છે. પાતાળ લોકથી લઈને પ્રકૃતિના લોક સુધી બધા જ ભોગ ઝેરથી ભર્યા છે. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને ભગવ્યું. આપણા આસિદ્ધ ભગત એમના એક મિત્ર છે, ભૈલુભાઈ, કથા સાંભળે છે. હમણાં હમણાં કથા સાંભળતા થયા, ગુરુજીએ ટકોર કરી એટલે ખૂબ પ્રેમથી મહિમાથી કથા સાંભળે છે. બે ચાર વાર મારે પણ વાત થઈ, મેં મળ્યા નથી, પણ આસિદ્ધ ભગત એમણે મને એમના અનુભવની વાત કીધી. નાનપણથી હરિભક્ત છે, કેટલા વર્ષોથી કેટલા બધા સંતો ભક્તોના યોગમાં આવ્યા છે, પણ હૃદયમાં ડર પેસી ગયેલો કે આમાં કોણ સાચા, આમાં કોની પાસે જવું, એવો ડર પેસી ગયેલો. એવા કડવા અનુભવો થયેલા, દૂધનો દાજેલો છાશ પણ ભૂકીને પીવે આવી એમની દશા થયેલી. નક્કી કર્યું કોઈ સાધુથી નજીક જવું જ નહીં. અને એમાં હમણાં ઋષિકેશમાં આસિદ્ધ ભગત ગયા, મિત્ર હોવાના નાતે એમની જોડે એ પણ ગંગા કિનારે રહેવા, ગુરુજી સાથે રહેવા ગયા. 10-12 દિવસ જોડે રહ્યા, સવારથી સાંજ સુધી 24 કલાક સંતોની ક્રિયા, વાણી, વર્તન, ભજન, ભક્તિ, વ્યવહાર બધું જ જોયું. એટલો બધો એના હૃદયમાં ભાવ છે, એટલો બધો એના હૃદયમાં ભાવ છે, હું કહેવા એ માગું છું. જો મહારાજ શું કહે છે જોયું. આ ઓળખવાનું છે, આ સમજવાનું છે. એટલે તો વચનામૃતમાં મહારાજ એમ કહે કે 6 મહિના જેની સાથે રહે ને ત્યારે ખબર પડે આ કેવા છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું ને, ખાતા પીતા જોતા જણાશે રે આશય તેના અંતરનો. એમ જે માને છે તે બુદ્ધિ અનંત પ્રકારની બુદ્ધિમાં સર્વોપરી છે. જોયું, ભગવાનને ભજવામાં જે કામ લાગે છે અને જગતને જે અસાર જાણે છે એ બુદ્ધિ કેવી બુદ્ધિ છે? સર્વોપરી બુદ્ધિ છે. બીજી બુદ્ધિ ક્ષણિક છે, તેમાં કેટલાય ક્લેશ ભોગવવા પડે છે. સુખ તો માત્ર સ્વપ્ન જેટલું છે. જ્યારે શ્રીહરિએ આટલી વાત કરી ત્યારે બધા દરબારોને તે સાંભળીને સુખ શાંતિ થઈ ગઈ. પછી પાણીના કુંડમાં પહેલા શ્રીહરિ નાહ્યા. કયા ગામની વાત છે દાદા? આ બાબરા ગામની ભાગોળમાં પાણીનો કુંડ હતો, ત્યાં મહારાજને દરબારો મળ્યા છે.
મારા ભીખુ દાદા કુંડના દર્શન કર્યા છે ને દાદાએ ડૂબકી મારી છે દાદા, અમને યાદ કર્યા હતા ત્યારે? હા, બાબરા ગામની ભાગોળમાં આ કુંડ આજે પણ છે. ભીખુ દાદા ઘણીવાર ગયા છે ત્યાં, શિવજીનું મંદિર પણ છે, દાદા એમાં ડૂબકી મારી છે, પણ ત્યારે આપણને કોઈને ઓળખતા નહોતા એટલે આપણને યાદ નહોતા કર્યા. ફરીવાર દાદા જી આવજો એકવાર. 5 વર્ષ સુધી ત્યાં દાદા રહ્યા છે. દાદા પણ કેવી તમને જોયું ને સમજાણું ને, ત્યારે જો આવો મહિમા હોત તો બસ આ જ સમજવાનું છે. મહિમા વિના કરીએ છીએ અને મહિમા સાથે કરીએ છીએ કેટલો ફેર પડે. પાણીના કુંડમાં પહેલા શ્રીહરી નાહ્યા, તેઓ નાહીને કુંડમાંથી બહાર નીકળ્યા, પછી બધા સંતો કુંડમાં નાહ્યા, તે બહાર નીકળ્યા, તેમના પછી દરબારો નાહ્યા અને છેલ્લે બધા હરિભક્તો નાહ્યા. તે વખતે શ્રીહરિએ કહ્યું, હવે મહારાજ બોલે છે, બહુ ધ્યાનથી સાંભળજો. એક તો સાગર જેવો ગ્રંથ, મુક્તાનંદ સ્વામી જેવા વક્તા, દાદા ખાચર જેવા શ્રોતા અને બોલનારા કોણ છે અત્યારે? સ્વયં ભગવાન શ્રીહરિ. કુંડમાં સ્નાન કર્યા પછી મહારાજ બોલ્યા, કૂવો કુંડ કે વાવ કરાવવી, સારા વૃક્ષો રોપવા, તળાવ કે નદીના ઘાટ બંધાવવા, અન્નક્ષેત્ર અને ધર્માદાની જગ્યાઓ બંધાવવી, એ બધા પરમાર્થ માટેના સારા કામ કોઈ કરી રાખે છે, ત્યાં કોઈ ઓચિંતાના સત્પુરુષ આવે અને તે જો તેમના ઉપયોગમાં આવે તો તે પુણ્ય કાર્ય કરાવનારનું કલ્યાણ થાય છે. માથે જમપુરીનું દુઃખ હોય તે ટળી જાય છે, અથવા સ્થાવર જંગમ નીચ યોનિમાં ભટકવાનું હોય તેમાંથી મુક્તિ મળે છે. આજે સમાજમાં બધી જગ્યાએ આ બધો હમણાં એક બે એવી વાત ચાલે છે કે બસ ભગવાનની સેવા કરે એનું જ કલ્યાણ થાય. આ બધી બીજી બધી પ્રવૃત્તિ, બીજી બધી સેવા કરે છે, કરવી જ ન જોઈએ. સારા સારા સંતોએ વાત કરે છે. અરે, વાતો કરનારા ત્યાં સુધી વાત કરે છે. હમણાં જ મને અમેરિકામાં એક ગુરુજી સાથે હતા ત્યારે પણ વાત જાણવા મળી કે આ ગુરુકુલવાળા તો બધા ભૂત થવાના. લો, માણસને ભગવાને મોઢું આપ્યું છે એટલે ગમે તે દેડકાની જેમ બોલ્યા કરે, આવું થઈ ગયું છે. શ્રીજી મહારાજ એમ કહે છે, ગુરુકુલ નહીં, સારામાં સારી જેટલી પ્રવૃત્તિ છે બધી જરૂર છે આ પૃથ્વી ઉપર, એ જેટલી થશે ને એનાથી જ આ પૃથ્વીનું સારું કાર્ય થશે. કોઈ સારું કાર્ય કરતો હોય, ધર્મનું કાર્ય કરતો હોય, પરોપકારનું કાર્ય કરતો હોય, સમાજ સેવાનું કરતો હોય, એ પણ જરૂરી છે. તો ઘણા સમાજ સેવકો એવા છે, એ ચો ચારે બાજુ એક જ ઢંઢોરો પીટા કરે કે આટલા બધા મંદિરોમાં પૈસાની શું જરૂર છે, આટલા બધા ખર્ચા ઉત્સવમાં મંદિરમાં કરે છે, આ ખોટું છે, ત્યાં પૈસા ન આપો. આવો બહુ મોટો સમાજ છે અત્યારે, એ પણ ખોટા છે, આ પણ ખોટા. સાચા કોણ? બંનેની જરૂર છે, પ્રભુ સેવાની પણ જરૂર છે, જન સેવાની પણ જરૂર છે. સાચા હૃદયથી પ્રભુની સેવા થાય અને હૃદયથી નિસ્વાર્થ ભાવે સમાજની સેવા થાય, બંનેમાં કલ્યાણ રહ્યું છે દાદા, બંનેમાં કલ્યાણ રહ્યું છે. અને દંભથી ભગવાનની સેવા કરે તો એમાં પણ કલ્યાણ નથી. અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માન મોટાઈ માટે સમાજની સેવા કરે એમાં પણ કલ્યાણ નથી. છે કે નહીં દાદા? હવે મહારાજ એક સરસ વાત કરે, આ બધા સ્ટેપ છે કલ્યાણના. કેવા? સારા કામ કરે, કોઈ સીધો તો ભગવાનના યોગમાં આવતો જ નથી, પહેલાં કોઈક સારું કામ કરે. આગળ સાગરની કથામાં બહુ સરસ વાત આવી હતી, પુણ્યકર્મ કરે તેનાથી પુણ્ય બુદ્ધિ થાય છે. તમે એક કામ સારું કરો, તમારી બુદ્ધિમાં સારો સંસ્કાર આવે છે, એ સારો સંસ્કાર આવે એટલે શું થાય? પછી તમને સારું બીજું કામ કરવાની ઈચ્છા થાય. સાગરમાં આગળ વાત આવી હતી, જોયું તું? હવે સાંભળજો, એવી રીતે પરોપકારીને તેના પુણ્યના પ્રતાપથી આવી રીતે પરોપકારનું કાર્ય કરનાર તેને કેટલું મોટું ફળ છે. એના પરોપકાર કાર્યમાં જો કોઈ ભગવાન કે મોટા એકાંતિક સંત આવે તો મહારાજે 3 વસ્તુ લખી, એક તો જમપુરીનું દુઃખ ટળી જાય, નીચયોનીમાં ભટકતો હોય ત્યાંથી બચી જાય, અને મહાપુરુષની કૃપાથી અનેક જન્મે કરીનું કલ્યાણ પણ થાય. મહારાણી કુશળ કુંવરબાઈ આપણે જાણીએ છીએ ને, આખું ચરિત્ર એવું જ છે. પરોપકારીને તેના પુણ્યના પ્રતાપથી ઉત્તમ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે, પ્રભુનું ભજન કરવામાં પ્રેમ થાય છે. હમણાં મેં વાત કરી હતી ભગવાનમાં પ્રેમ કોને થાય? જેને સારા કાર્ય કર્યા હોય એને પ્રેમ થાય. બધા ઉપર ઉકાળો જ કાઢ્યો હોય સવાર બપોર સાંજ તો થાય પ્રેમ? રામાનુજાચાર્ય પાસે એક માણસે આવીને પ્રાર્થના કરી, આચાર્યજી મને સાધુ કરો. રામાનુજાચાર્યજીએ પૂછ્યું કે ભાઈ તને આટલી બધી સાધુ, મને કરી દો બસ, મને આ જગત અસાર લાગે છે.
રામાનુજાચાર્ય જીએ કહ્યું ત્યાં દુનિયામાં કોઈ વ્યક્તિને પ્રેમ કર્યો છે? ના ના પ્રભુ, કર્યો હોય તો તમારી પાસે આવું. રામાનુજાચાર્યજીએ, આ રામાનુજાચાર્યજીની વાત છે, ભગવાને જેમને પોતાના આદિ આચાર્ય તરીકે સ્વીકાર્યા છે, રામાનુજાચાર્યજીએ પેલા માણસને ટકોર કરી જેને માણસમાં જ પ્રેમ નથી કર્યો એને ભગવાનમાં ક્યારેય પ્રેમ ન થતું, પહેલાં જા કોઈક માણસમાં પ્રેમ કરજે, પ્રેમને શીખજે, પછી ભગવાનના પ્રેમની વાત કરજે. ઘણીક વાર માણસ માણસ બન્યા પહેલા ભક્ત બની જાય કે મોટો સંત બની જાય. દસમું ધોરણ, અગિયારમું ધોરણ, બારમું ધોરણ કર્યા વહેલા સીધો સર્જન ડોક્ટર બની જાય, ઓપરેશન કરવાનું ચાલુ કરી દે. પછી એના ઓપરેશનમાં શું થવાનું? કેટલાય માણસો ચિરાઈ જવાના. કંઈક ધર્મની દશા આવી થઈ છે. આજે સવારની કથામાં નિષ્કામ સ્વામી વાત કરી હતી ને કે સમાજમાં 15 વર્ષ 25 વર્ષ ભણે ત્યારે ડોક્ટર બને, એન્જિનિયર બને, ત્યારે એન્જિનિયર કોઈ કહે, ત્યારે ડોક્ટર કહે. ને આ સત્સંગમાં તો આવે ને પહેલો જ દિવસ હોય એટલે સંતો હરિભક્તો શું કહે? ભગત. પહેલે જ દિવસ સર્ટિફિકેટ મળી ગયું. જગતમાં 25 વર્ષ પછી સર્ટિફિકેટ મળે, પહેલાં ભણે પછી સર્ટિફિકેટ. ને સત્સંગમાં કેવું? પહેલું સર્ટિફિકેટ પછી કોઈ ભણે? દાદા, આ કળિયુગના માણસ કોઈ ભણે એવું લાગે છે? એમાંય જો શરૂઆતમાં નવા નવા આવ્યા હોય ને મહિમા ઉભરાઈ ગયો અને 2-5 હજાર ડોલરનું ડોનેશન આપી દીધું હોય અને મંદિરમાં તો બધા તમે તો બહુ મોટા ભગત, હા તમે તો વાહ વાહ એકાંતિક છો, અરે તમારો એક પગ તો અક્ષરધામમાં છે, હા આમ જો મલમપટ્ટી થઈ હવે એ પછી ભગતના પાઠ ભણે ખરો? પ્રોબ્લેમ ત્યાં થયો મોટો. બધું જરૂરી છે પણ વિવેકથી, શાસ્ત્ર પ્રમાણે, કોઈ મોટા એકાંતિક સત્પુરુષની આજ્ઞાથી જો કરવામાં આવે ને તો દરેક કાર્ય અંતે ભગવાન તરફ લઈ જનારા છે. પરોપકારી વ્યક્તિને પુણ્યના પ્રતાપથી મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય, સત્સંગનો યોગ મળે, ભગવાનમાં પ્રેમ થાય. ઘણી બધી એવી કથાઓ છે, સમય અત્યારે પૂરો થાય છે એટલે નથી કહેતો, એટલા માટે આપણાથી બીજું કંઈ થાય કે ન થાય સારું કામ કરતા શીખો. સારું કામ એટલે શું? જેનાથી કોઈકનું ભલું થાય એને સારું કામ કહેવાય. સારું બોલતા શીખો, સારું સાંભળતા શીખો. જેનાથી કોઈકનું ભૂંડું થાય એ સારું કામ નથી, ટૂંકું જ ગણિત છે. યદ ભૂત હિત મત્યંતમ એતત સત્યમ મતમ મમ પિતામ ભીષ્મ બાણની સૈયા ઉપર મોક્ષ ધર્મ નામનો ગ્રંથ વચનામૃતમાં મહારાજને અતિશય ગમતો એ ગ્રંથમાં પિતામ ભીષ્મ કહે છે, જેનાથી કોઈકનું હિત થાય છે, કોઈકનું કલ્યાણ થાય છે, કોઈકનું ભલું થાય છે એ સાચું કાર્ય છે, એ ધર્મનું કાર્ય છે, સત્યનું કાર્ય છે, પુણ્યનું કાર્ય છે. મેં પોતે, હું તો સાધુ છું ને દાદા, મેં અનુભવ્યું છે. કોઈકનું સારું બોલો ને અત્યારે તો ખરાબ દેખાવ. તમે એમ કહો ને પેલા બહુ સારા માણસ, 5 જણા તમારી ટીકા કરે કે સ્વામીને કઈ કેની જોડે. તમે કુહાડોને કાપવાનું ચાલુ કરો ને તો જ કળિયુગમાં હારા લાગો, આવું થઈ ગયું. આટલી હદ સુધી કળિયુગ બધી જગ્યાએ ફેલાણો છે. માફ કરજો, સારામાં સારા સંતો ભક્તોમાં પણ આ ઉચ્ચ નિવાસ નીચ કર તૂતી, તુલસીદાસજી મહારાજે 500-800 વર્ષ પહેલા લખ્યું. આજે તો એના કરતા ભૂંડી દશા છે. આપણે સાવધાન બનીએ, બોલીએ સારું. આપણા વેદોએ પ્રાર્થના કરી, ભદ્રમ કર્ણે ભી શૃણુયામ દેવાહા ભદ્રમ પશ્યે, આંખથી અમે સારું જોઈએ, કાનથી અમે સારું સાંભળીએ, જીભથી અમે સારું બોલીએ. આ પુણ્યનું કાર્ય છે. કોઈક બિચારો સારું કામ કરે, કોઈ પણ સારું કામ, બરાબર દાદા, અને 5 જણા બેઠા બેઠા ખોદવાનું ચાલુ કરે. આ જ થયું સમાજમાં વધારે વધારે. સારું હોય, જેમાં કોઈકનું ભલું હોય એને આપણે સ્વીકારી લઈએ. આપણો દુશ્મન કરે તો પણ સ્વીકારીએ. આપણને ન ગમતો માણસ કરે તો પણ સ્વીકારીએ. આપણો અહંકાર ગવાતો હોય અને કોઈક કરે તો પણ સ્વીકારવું જોઈએ. સત્ય સાથે જ્યાં છેડા કરવામાં આવ્યા ત્યાં મોટા ઉપદ્રવો થયા છે. બહુ સરસ આપણા શાસ્ત્રમાં અપાર લખ્યું છે એના વિશે તો, બરાબર. ભગવાનમાં પ્રેમ થાય છે, પાપ કર્મમાં અણગમો થાય છે. સાંભળજો, સારા કામ કરવાથી કેટલા ફાયદા થાય છે. ડૉક્ટર અબ્દુલ કલામ કહેતા, માણસને પોઝિટિવ એક્ટિવિટીમાં એટલો બધો એન્ગેજ કરી દો કે એના મનમાં નેગેટિવ વિચાર જ ન આવે. ભગવાનમાં પ્રેમ થાય છે, પાપ કર્મમાં અણગમો થાય છે, ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોટે છે, ભગવાનની કથા કરવી સાંભળવી, કીર્તન ગાવા, તીર્થ કરવા, વ્રત કરવા, એમાં રૂચિ ઉપજે છે. ફળ જુઓ,
સારા કામ કરનારનું ફળ જુઓ. તમારે કોઈ માણસને સારો બનાવવો હોય, સારી દિશામાં વાળો, તો આ બધાના રસ્તા છે. ભાંડ ભવાઈ વગેરે જોવાનું ગમતું નથી. ભગવાન અને સંતોના ઉદ્દેશને અનુસાર જે જે કાર્ય થાય તેને તે કરે છે. આ બધા ફળ કોના છે? જે સારા કાર્ય કરે છે, પરોપકારના કાર્ય કરે છે, કોઈકનું ભલું થઈ શકે આવું કરતા શીખે, એ આ બધું શીખે. સીધો ભગવાનમાં કોઈને પ્રેમ થવાનો નથી, અને કરવા જશે તે પ્રેમમાં સફળ પણ થવાનો નથી. પહેલાં તો કોઈ માણસમાં પ્રેમ કરવો પડશે, માણસનું ભલું ચાહવું પડશે, માણસનું હિત ઈચ્છવું પડશે, ત્યારે પોતાનું હિત કરી શકશે. વાત સાચી ને? તે સિવાય બીજું કાંઈ તેને લેશ માત્ર પણ ગમે નહીં. અધર્મરૂપ બધી જ ક્રિયાઓનો દૂરથી ત્યાગ કરી દે. આવી રીતે પરોપકારી જે કાર્ય હોય એના માટે ભગવાને ફળ કહ્યું. દરબારોને કહ્યું, તમે મોટા રાજા મહારાજાઓ છો, ગામ ધણીઓ છો, તમે પણ આવા સારા પરોપકારના કાર્ય, કૂવો છે, વાવ છે, કુંડ છે વગેરે કરતા રહેજો, એમાં કેટલાનું ભલું છે. શ્રીહરિએ આટલી વાત કરી, એટલી વારમાં રસોઈ તૈયાર થઈ, વરણીએ રસોઈ બનાવી હતી. તેઓ શ્રીહરિને બોલાવવા આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં શ્રીહરિ દરબારોને મળ્યા અને પરસ્પર શ્રેયસ્કર વાતો કહી સાંભળી એ નામે 92મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.